सरकारी ग्रांटेड कॉलेज में प्रवेश आपवानी जगह सेल्फ फाइनांस कॉलेज में विद्यार्थियों ने प्रवेश आपवा मजबूर करती जीडी मोदी कॉलेज संचालकों सामे अखिल भारतीय विद्यार्थी परिषदे बायो चढ़ावी छे। सेल्फ फाइनांस में क्लास भरीने शिक्षण रीतसर वेपार शुरू कर्यो होवाना अखिल भारतीय विद्यार्थी परिषद नेताए कॉलेज संचालकों सामे आक्षेप कर्या छे। यूनिवर्सिटीए बैठक में वधारो करवा छता पालनपुर जीडी मोदी कॉलेज विद्यार्थियों ने सेल्फ फाइनांस कॉलेज में प्रवेश न आपती होवानी फरियाद उठी रही है, जेने लईने आज अखिल भारतीय विद्यार्थी परिषदे आंदोलन मार्ग अपनाव्यो छे। जो कॉलेज संचालकों विद्यार्थियों हित में निर्णय नहीं ले तो गांधी चिंध्या मार्ग पर जवानी चिंकी उच्चारी है। आज जिला मथक पालनपुर में आवेल जीडी मोदी कॉलेज संकुल में एबीवीपी कार्यकर्ताओं सूत्रोच्चार साथ कॉलेज संचालकों की मनमानी सामे विरोध कर प्रतीक उपवास पर बैठा था। आज रोज अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा प्रतीक उपवास करवामां आव्या छे। जे 10 तारीखना रोज ग्रांटिनेड कॉलेज माटे यूनिवर्सिटीए जे सीटों में वधारो करेलो छे, जे डिविजन में 130 संख्या होनी 210 करवानी छे अने ज्या 120 होय त्या 180 करवानी छे साइंस माटे, तो बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडल द्वारा त्रणे त्रण कॉलेजों जे ग्रांटिनेड आर्ट्स कॉमर्स अने साइंस कॉलेज छे एमां नाम पूरती सीटों वधारीने सेल्फ फाइनांस ने एटले के शिक्षणना वेपारने वेग आपे छे। तो आ शिक्षणनो वेपार बंधाय ए माटे अखिल भारतीय विद्यार्थी परिषद एवी आह्वान करे छे यूनिवर्सिटीने अने मंडलने पण आह्वान करे छे के आ बधी सीटों 210 सीटों भराय અને જો 210 સીટો સોમવાર સુધી એનું લિસ્ટ નહીં પાડવામાં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તબક્કાવાર આંદોલન કરશે અને એની એક નકલ રવાના અમે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સાહેબશ્રીને પણ કરીએ છીએ। આ વાસ્તવિક વાત નથી। યુનિવર્સિટી દ્વારા જે સીટ વધારો આપવામાં આવ્યો હતો એ કોલેજનું ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોલેજમાં ગ્રાન્ટેબલમાં જે સ્ટાફ જે છે એને ધ્યાનમાં રાખીને જરૂરી સીટનો વધારો કરવામાં આવ્યો છે અને મંડળ પણ એની માટે સક્રિય વિચારણા કરી રહ્યું હતું અને એ પ્રમાણે જરૂરી સીટોની સંખ્યા વધારવામાં આવી છે અને એનો લાભ વિદ્યાર્થીને બનાસકાંઠાના વિદ્યાર્થીઓને મળ્યો છે। પહેલાં કેટલી બેઠકો હતી, નાટકેલી બેઠકો હતા? પહેલાં જે છે એ 520 બેઠકો હતી કોમર્સમાં અને અત્યારે હાલ 650 બેઠકો ભરવામાં આવેલી છે। યુનિવર્સિટીએ સરકારી ગ્રાન્ટેડ કોલેજને મોટા પ્રમાણમાં બેઠક વધારવા માટે મંજૂરી આપવા છતાં વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પ્રવેશ આપતા હોવાની ફરિયાદના મામલે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય હરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કોલેજના સંચાલકો સાથે પરામર્શ કરી યુનિવર્સિટીની વધારાની બેઠકમાં સરકારની ગ્રાન્ટેડ કોલેજમાં જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તેવી ખાતરી આપી હતી। આજરોજ આપના માધ્યમથી અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓના માધ્યમથી પણ એક બાબત જાણવા મળી છે। એ બાબત એવી હતી કે યુનિવર્સિટીએ વર્તમાન કોરોનાની પરિસ્થિતિમાં આર્થિક પછાત ખાસ વિદ્યાર્થીઓની ચિંતા કરીને ગ્રાન્ટેનેડ કોલેજમાં જે બેઠકની સંખ્યા હતી એમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે। એમાં આર્ટ્સની અંદર અને 210 સુધી અને કોમર્સ સાયન્સ એમાં પણ વધારો કર્યો છે। મને હાલ જ આ બાબતે માહિતી આપના માધ્યમથી મળી છે કે પાલનપુરની કોલેજમાં આ બાબતે સીટ વધારો નથી કર્યો। એ છતાં પણ મારે ત્યાંના પ્રિન્સિપાલ સાહેબ શ્રી જોડે હમણાં જ ફોન ઉપર ટેલિફોનિક વાત થઈ, એમણે જણાવ્યું કે અમે કોલેજમાં વધારો સીટોનો કર્યો જ છે, એ છતાં પણ આ બાબતને લઈને જે રજૂઆત થઈ છે યુનિવર્સિટીમાં ચોક્કસ એ બાબતે થઈને આગામી એક બે દિવસમાં આ બાબતે ચર્ચા કરીશું અને જો સીટ વધારો નહીં થયો હોય તો એ થાય એ માટે યુનિવર્સિટી પ્રયત્નશીલ રહેશે। જિલ્લાના નહીં પણ મારું વર્તમાન લોકડાઉનની પરિસ્થિતિમાં યુનિવર્સિટીનો કાર્યક્ષેત્ર 5 જિલ્લાઓમાં છે અને 5 જિલ્લાના વિદ્યાર્થીઓને લોકડાઉનની પરિસ્થિતિમાં કંઈ પણ તકલીફ ના પડે એ માટે સતત ચિંતિત રહ્યો છું। બીજા કારોબારી સભ્યો અને વાઇસ ચાન્સેલરશ્રી પણ ચિંતિત રહ્યા છે। આપણે વાત કરીએ એમ એ બાબતને જોતાં એક પરિપત્રમાં એક શબ્દ કે ભાઈ ભૌતિક સુવિધાઓને જોતાં ભૌતિક સુવિધાઓ જો પૂરેપૂરી છે તો સીટ વધારો કરવો, તો આ બાબતને લઈને ચોક્કસ હું પાલનપુરથી છું ને પાલનપુરે મારું લોકલ હોમ ગ્રાઉન્ડ છે, તો એ વિદ્યાર્થીઓની સવિશેષ ચિંતા કરવી એ મારી સવિશેષ જવાબદારી છે
એટલે 100% આ રજૂઆતને ધ્યાને લઈને સોમવારે યા મંગળવારે સવિશેષ યુનિવર્સિટીમાં ચિંતા કરીને આગળ શું થઈ પોઝિટિવલી વિદ્યાર્થીઓના હિતમાં શું થઈ શકે એવું છે એ કરવા માટે હું બાંયધરી આપું છું.